ફરી એક વખત સમગ્ર વડોદરા શહેર રીપકે ચડ્યું છે. આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અને આપ જોશો કે હોસ્પિટલ જે પરિસર છે તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જે બાળકોના સ્વજનો ઉમટ્યા છે. અત્યારે હોસ્પિટલમાં જે પ્રકારની સ્થિતિ અમે જોઈ રહ્યા છીએ, જે હોસ્પિટલ પરિસરની બહારના દૃશ્યો અમે જોઈ રહ્યા છે, ખરેખર ખૂબ જ આ હૃદય દ્રવી ઉઠે તે પ્રકારના દૃશ્યો છે. ડીવાયએસપી પન્ના મોમૈયા મેડમ પણ અત્યારે બંદોબસ્તમાં ઉપસ્થિત છે. તેમની દેખરેખ હેઠળ અત્યારે આ સમગ્ર બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. કારણ કે આવી પરિસ્થિતિમાં સૌથી મહત્વપૂર્ણ છે કાયદો અને વ્યવસ્થા જળવાય, શાંતિપૂર્ણ માહોલમાં જે તમામ પ્રક્રિયા છે તે સંપન્ન થાય. તો વડોદરા હરણી તળાવમાં આજે બોટ દુર્ઘટના સર્જાઈ, ગોજારી બોટ દુર્ઘટના સર્જાઈ, જેમાં બાળકો સવાર હતા, ક્ષમતા કરતાં વધારે તેમાં લોકોને બેસાડવામાં આવ્યા હતા અને જેના જ કારણે આ ઘટના સર્જાઈ હોવાનું